આ વિષ્ણુ ભગવાન કહે છે સર્વ શ્રુતિ શ્રુતમ સેવમ, જે મંત્ર રોગને મટાડનારો, શોકને દૂર કરનારો, શાંતિનું દાન કરનારો મંત્ર છે. નારદ કહે છે ભગવાન વિષ્ણુ આપ કહો એ કયો મંત્ર છે કે જે મંત્ર શાંતિનું દાન કરે છે, સંતાપમાંથી, ઉદ્વેગમાંથી, ભયમાંથી મુક્તિ આપે છે, જે મંત્ર મંત્રનો પણ મંત્ર છે, મહામંત્રનો મહામંત્ર છે, સર્વ મંત્રનો પિતા છે, જે મંત્રનો મહિમા વેદ પુરાણ નિરંતર ગાય છે, જે મંત્રના અક્ષરો છ રહેલા છે, જે શિવનો મંત્ર છે, ભગવાન વિષ્ણુ આપ કહો એ કયો મંત્ર છે? ત્યારે વિષ્ણુ ભગવાન કહે છે સાંભળો નારદ, એ મંત્ર છે મેઘ. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. સામાન્ય મંત્ર તરીકે દેખે એના પુણ્ય નો ક્ષય થાય, મહાદેવને જે સામાન્ય દેવ તરીકે જોવે તેના પુણ્ય નો ક્ષય થાય. મહાદેવ કોઈ સામાન્ય દેવ નથી, દેવો નો દેવ મહાદેવ છે. પંચાક્ષર મંત્ર કોઈ સામાન્ય મંત્ર નથી, સર્વ મંત્રનો મંત્ર છે, મહામંત્રનો મહામંત્ર છે, સપ્તકોટી મહામંત્ર. આ દુનિયામાં 7 કરોડ મહામંત્ર છે. 7 કરોડ મહામંત્રની તુલનામાં કોઈ મંત્ર હોય તો તે મંત્ર છે. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય. માનવને સુખ આપનાર, શાંતિ આપનાર, સંપત્તિ આપનાર, રોગ અને શોક માંથી મુક્તિ આપનાર આદિ મંત્ર, મૂળ મંત્ર, મહામંત્ર, દુનિયાનો કોઈ સર્વોપરી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ મંત્ર હોય તો તે મંત્ર છે. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરો, તમારો સંતાપ દૂર થશે, તમને શાંતિની પ્રાપ્તિ થશે. જપહુ જાય શંકર સતનામા, હોય હૃદય તૃત વિશ્રામા, જપે પંચાક્ષરમ સર્વ સિદ્ધિ લભે નરહ. નારદ, જે કોઈ માનવ પંચાક્ષર મંત્રનો આશ્રય કરે છે તેને દુનિયાની દરેક સિદ્ધિઓ ઉપલબ્ધ બને છે. નારદ,
भगवान विष्णु जी नारद ने कहे छे, नारद अमारी पहली बात पंचाक्षर मंत्र नो जाप करो, आप ओम नमः शिव मंत्र नो जाप करो संताप माथी छूटवा माटे। नारद अभी बीजी बात खुद विष्णु जी बोले छे, सर्वांगेषु प्रयतनेन रुद्राक्ष शिव महादेव ने प्रिय छे। शिवल्लभन नो अर्थ थाय वल्लभन एटले वहालो लागो, शिव ने प्रिय छे। कई वस्तु प्रिय छे, रम रुद्र रोगनाशाय धनवंतरी हे रुद्र, रुद्राक्ष रुद्राक्ष शंकर ने अति प्रिय छे। नारद संताप माथी छूटवा माटे रुद्राक्ष धारण करो, सर्वांगेषु पूरा अंग पर आप रुद्राक्ष पहरो। शिव भक्तों ने श्रेष्ठ ओळखाण रुद्राक्ष, महादेव नु मोटो वरदान रुद्राक्ष, मानव मात्र रुद्राक्ष पहेरवानो पूरो अधिकारी छे। कोई पण जातिनो, कोई पण ज्ञातिनो, कोई पण वर्णनो, कोई पण देशनो, कोई पण वेशनो मानव मात्र रुद्राक्ष पहेरी शके छे। पवित्र अवस्थामां रुद्राक्ष पहेरी शकाय, अपवित्र अवस्थामां रुद्राक्ष पहेरी शकाय, जन्मथी लईने मृत्यु सुधी रुद्राक्ष पहेरे छे। जे अपवित्रतानो वर्णन अहींथी करी न शकुं एवी अपवित्र अवस्थामां रुद्राक्ष पहेरे छे। अपवित्र ने पवित्रतानो दान करनारो रुद्राक्ष छे, तेथी मानव मात्र रुद्राक्ष ने धारण करे। पूज्य स्वामी सद्गुरुदेव निर्द्वेषानंद स्वामी जी आ एक मोटू काम कर्यु छे, કેટલા ભાઈઓ બહેનોને રુદ્રાક્ષ પહેરતા કર્યા છે, રુદ્રાક્ષ પહેરતા કર્યા છે। શિવ ભક્તોની શ્રેષ્ઠ ઓળખાણ છે એ રુદ્રાક્ષ। તનના મનના રોગમાંથી પ્રફુલ્લિત મુક્ત રહેવા માટે આ રુદ્રાક્ષ એક શ્રેષ્ઠ ઔષધિ છે, મહાદેવની આપેલી જડીબુટ્ટી છે, શંકર ભગવાનનું આપેલું શ્રેષ્ઠ વરદાન ઇતિ રુદ્રાક્ષ। તેથી જેટલો પુરુષોને રુદ્રાક્ષ પહેરવાનો અધિકાર છે, એટલો જ બહેનોને પણ રુદ્રાક્ષ પહેરવાનો પૂરો અધિકાર છે। કટી ભાગથી ઉપર રુદ્રાક્ષ પહેરી શકાય છે, કમરથી ઉપરના ભાગમાં, નાભીથી ઉપરના ભાગમાં આપ રુદ્રાક્ષ પહેરી શકો છો। હવે તો આભૂષણો પણ રુદ્રાક્ષને મળે છે, કંકણમાં રુદ્રાક્ષ હોય છે, સોનાના હારમાં રુદ્રાક્ષ હોય છે, વીટીબુટીમાં રુદ્રાક્ષ હોય છે, કેટલા કેટલા રુદ્રાક્ષ છે, હવે તો આભૂષણોમાં રુદ્રાક્ષ છે। તેથી માનવે જો પોતાનો પરમ મંગલ પરમ કલ્યાણ કરવો હોય તો માનવે રુદ્રાક્ષને ધારણ કરવો, એવું ભગવાન વિષ્ણુજીએ નારદને કહ્યું છે। નારદ સંતાપમાંથી છૂટવા માટે ઉપાય છે રુદ્રાક્ષ। હવે નારદ ત્રીજી વાત, આ કોણ બોલે છે? કોઈ સામાન્ય દેવ નહીં, ખુદ વિષ્ણુ, વિષ્ણુ ભગવાન બોલે છે, એ નારદ ઓળખાણ છે બાલમાં ભસ્મ નું ત્રિપુંડ, ઓમ અગ્નિથી ભસ્મ, વાયુથી ભસ્મ, જલમેથી ભસ્મ, જેના બાલમાં ભસ્મ નું ત્રિપુંડ હોય એમનું દર્શન કરવા માત્ર થી ગંગા સ્નાન નું ફળ મળે છે। શિવ ભક્તો ભાલમાં ભસ્મનું ત્રિપુંડ કરે, મહાદેવના ભક્તો ભાલમાં ભસ્મની વિંદી કરે છે, અરે વિષ્ણુ ભસ્મનું ત્રિપુંડ કરે, અરે બ્રહ્મા ભસ્મનું ત્રિપુંડ કરે, ઇન્દ્ર ભસ્મનું ત્રિપુંડ કરે, કુબેર વરુણ સપ્તઋષિ ભસ્મનું ત્રિપુંડ કરે। માનવનું કયું દુર્ભાગ્ય છે, ભસ્મનું ત્રિપુંડ તો નથી કરતો, ભસ્મની બિંદી પણ નથી કરતો। જ્યારે માણસ ભાલમાં ભસ્મની બિંદી કરે તેનું ચિત્ત મન વાણી ભગવાન શિવ સાથે જોડાય છે, કારણ કે ભગવાન શંકર ને ભસ્મ ને સીધો સંબંધ છે। કોઈના ભાલમાં ભસ્મ નું ત્રિપુંડ જો તો ભસ્મ ને દેખતા રામ ની કૃષ્ણ ની વિષ્ણુ બ્રહ્મ ને યાદ ના આવે, ભસ્મ નું ત્રિપુંડ દેખતા આપણા માનસ પટ પર શંકર નું ચિત્ર અંકિત થાય, એ છે ભસ્મ। વિષ્ણુ ભગવાન કહે છે, નારદ ભાલમાં ભસ્મ નું ત્રિપુંડ કરો, પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવ મંત્ર નો જાપ કરો અને તમે રુદ્રાક્ષ ને ધારણ કરો, તમારું સર્વ મંગલ થશે નારદ, તમારું સર્વ કલ્યાણ થશે નારદ। આ ત્રણ વાત મારે યાદ રાખો, આ નારદે નથી યાદ રાખવાની, આપણે હવે યાદ રાખવાની છે। આ વિષ્ણુ નારદ એક સંવાદ છે ને, આ દુનિયાના દરેક માનવને વિષ્ણુ સંદેશ આપે છે,
કે તાપ અને સંતાપ માંથી ઉદ્વેગ માંથી ભય માંથી અશાંતિ માંથી છૂટવા માટેનો શ્રેષ્ઠ ઉપાય ભસ્મ રુદ્રાક્ષ પંચાક્ષર મંત્ર ઓમ નમઃ શિવાય. હાલતા ચાલતા બેસતા ઉઠતા ખાતા પીતા ઊંઘતા જાગતા પવિત્ર અવસ્થામાં અપવિત્ર અવસ્થામાં ઘરમાં વનમાં શ્મશાનમાં કોઈ પણ અવસ્થામાં આપ આસ્થાથી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. એ માનવનું સર્વ મંગલ, એ માનવનું સર્વ કલ્યાણ થાય છે. હવે નારદ ચોથી વાર સંતાપમાંથી ચિંતામાંથી ડિપ્રેશનમાંથી બહાર આવવા માટે ઉદ્વેગ અને ભયમાંથી દૂર જવા માટે આ ચોથો માર્ગ. નારદ સાંભળો, નારદ ભગવાન વિષ્ણુ બોલે છે. વિષ્ણુ ભગવાન કહે છે, નારદ મહાદેવની કથાનું શ્રવણ કરો. હે નારદ, જે શંકર ભગવાનની કથાનું શ્રવણ કરે છે અને જે પુણ્ય મળે છે, જાયતે નાત્ર સંશયઃ, ઇસમે કોઈ સંશય નહીં. જે પુણ્ય મળે છે જતું નથી, એ નિત્ય રહે છે. તેથી નારદ તમે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો, તમે શંકર ભગવાનની કથા સાંભળો. નારદ હવે પાંચમી વાર વિષ્ણુ ભગવાન કહે છે, પંચમ વાર કથા સાંભળ્યા પછી કથાનું મનન કરો. કોઈ પણ વાત શ્રવણ કર્યા બાદ એ વાતને મનનમાં ઉતારીએ, ચિંતનમાં ઉતારીએ તો ચિત્તમાં અંકિત થાય, તો બહુ લાંબા સમય સુધી એ વાતને આપણે યાદ રાખી શકીએ છીએ. તેથી કથા સાંભળો, કથા સાંભળ્યા બાદ એ કથાનું ચિંતન કરો. માણસ ચિંતન ઓછું કરે છે, ચિંતા જાજી કરે છે. દુનિયાનો કોઈ પણ માણસ તમે જો કેટલી ચિંતા કરે, કેટલી ચિંતા કરે, અને જીવનનો જે સમય ચિંતા કરવામાં વીતે એ સમય કચરા પેટીમાં જાય છે. પરંતુ જીવનનો જે સમય પરમાત્માનું ચિંતન કરવામાં વીતે છે એ પરમાત્માની તિજોરીમાં જાય છે, એ ભગવાનની બેંકમાં જમા થાય છે. પ્રભુનું ચિંતન કરે, પ્રભુનું સ્મરણ કરે, ભગવાનનું ભજન કરે, પરમાત્માનું કથા શ્રવણ કરે, એ માનવનો સમય એ લેખે લાગે, લેખે લાગે. પણ દુનિયામાં બહુ ઓછા જૂજ માણસો જે ભગવાનને ચિંતન સાથે જોડાતા હોય, સારી વાતોના ચિંતન સાથે જોડાતા હોય. બાકી ચિંતા, મારી તારી, કુથલી, નબળો વિચાર, નબળી વાતો માણસ પોતાના જીવનને ખતમ કરી દે છે. મોંઘામાં મોંઘો આ મોનો દેહ, દુર્લભો મનુષ્ય દેહો દેહિનામ ક્ષણ ભંગુર, બડે ભાગ માનજ તન પાવા, જેનું કોઈ મૂલ્ય નથી, જેની કોઈ આપણી પાસે ઇજ્જત નથી. એક એક પલ જેનું મૂલ્ય ચૂકવી ન શકીએ એવું આપણને જીવન મળ્યું. પણ કેટલા માણસો, કેટલા માણસો સાવધાન છે? બહુ જૂજ, બહુ ઓછા. ભોજનમાં જેટલી રુચિ હોય એટલી ભજનમાં રુચિ થઈ જાય ને તો બેડો પાર થઈ જાય. પણ ભાગ્ય જ કોઈને થાય છે, ભાગ્ય જ કોઈને થાય છે, ભાગ્ય જ થાય છે. અહીં ભગવાન વિષ્ણુજી પાંચ વાતો કહે છે. પહેલી કઈ વાત? ચિંતામાંથી મુક્ત થવા માટે પંચાક્ષર મંત્ર. બીજી રુદ્રાક્ષ પહેરો. ત્રીજી ભસ્મ. ચોથી શિવ કથા સાંભળો. કથા સાંભળ્યા બાદ કથાનું મનન કરો. અને હવે છઠ્ઠી વાત, પૂજ્ય સ્વાતિ યતને શિવ ભક્તાં. વિષ્ણુ ભગવાનનો વચનો છે ભાઈ. વિષ્ણુ ભગવાન નારદને એમ કહે છે કે મહાદેવના ભક્તોનો સંગ કરો, શિવ ભક્તોના સંગમાં રહીને શિવ ભક્તોની સેવા કરો. નારદ તમારું સર્વ મંગલ થશે, નારદ તમારું સર્વ રીતે કલ્યાણ થશે. ગયેલું પુણ્ય ફરી તમને પાછું મળે, અને જે પુણ્ય મળે છે એ પુણ્ય રોજ તમને આનંદ સુખ આપતું રહેશે, તમને પ્રસન્નતા પ્રદાન કરતો રહેશે. તેથી હે નારદ, તમે ભગવાન મહાદેવની કથાનું શ્રવણ કરો, તમે શિવ કથા સાંભળો નારદ. અને કથા સાંભળવી એ તો પહેલી ભક્તિ છે ભાઈ, ભક્તિનો પ્રારંભ. કોઈ માણસ કહે કે મારે ભગવાનનું ભક્ત બનવું છે તો શું કરવું જોઈએ? પહેલાં તો કથા શ્રવણ કરવી પડે છે. વિષ્ણુ બોલે છે, નારદ શ્રોત્રેણ શ્રવણમ, આ પહેલું પગથિયું છે.
આ પહેલું દ્વાર છે. કોઈને ભગવાન તરફ ગતિ કરવી હોય, કોઈને ભક્ત થવું હોય તો શું કરવું પડે? સત્સંગ કરવો પડે છે. બહુ લાંબા સમય સુધી સત્સંગ કરવો પડે છે, કથાનું શ્રવણ કરવું પડે છે, અને ત્યારબાદ કીર્તન, અને ત્યારબાદ સાધન નહીં પરંતુ મહાસાધન છે નારદ. ભગવાનની કથાનું શ્રવણ કરવું, પરમાત્માના નામનું કીર્તન કરવું અને પ્રભુની કથાનું મનન કરવું એ નારદ સાધન નથી, આ તો મહાસાધન છે નારદ. ભદ્રમ કણવીષણો યામ દેવા, હે દેવતાઓ અમારા પર કૃપા કરો કે અમને ભગવાનની સુંદર સુંદર ભદ્ર ભદ્ર કથાઓ, શ્રેષ્ઠ શ્રેષ્ઠ વાતો મને સાંભળવા મળે એવી અમારા પર આપ કૃપા કરો. ભગવાન વિષ્ણુજી કહે છે નારદ, આ મૃત્યુલોકની અંદર, આ જીવલેખ લોકની અંદર તે જ ભાગ્યવાન છે જે વિશ્વનાથ ભગવાન શિવનું ધ્યાન કરે છે, જે શિવની સ્તુતિ કરે છે, જે મહાદેવના ગુણગાન કરે છે, જે ભગવાનની કથાનું શ્રવણ કરે છે, એ ભવ પાર ઉતરે છે. ભવ પાર ઉતરવાનું સાધન કયું ભાઈ? અહીં કઈ લાકડાની નાવથી ભવ પાર નથી ઉતરાતું. એ તો કે ને કે વેતરણી ઉતરે તો ગાયનું પૂછડું પકડી લો, ખબર નહીં પૂછડું પકડાય કે ન પકડાય, પણ ભવ પાર ઉતરવાનું કોઈ શ્રેષ્ઠ સાધન હોય તો વિષ્ણુનું માર્ગદર્શન કરે છે તેનો જન્મ સફળ છે. જે વિશ્વનાથ વિશ્વરૂપ વિશ્વપતિ ભગવાન શંકરનું જે ધ્યાન કરે છે તે ખરેખર ધન્ય છે. તે જન્મ ભાજન ખલો જીવ લોકે વૈ સદા ધ્યાયન્તિ વિશ્વર. આ ભૂમિમાં કોણ ધન્ય છે? કોનો જન્મ લેવો સફળ છે? આ શિવ મહાપ્રણના બ્રહ્મ વાક્યો છે જેની વાણી ભગવાન શંકરના ગુણગાન કરે છે. વાણી ગુણાન સ્તોતે કર્તાં શ્રુણોતિ શ્રોત્રં દ્વયં તે ભવં તરં. ભગવાન વેદ વ્યાસ મહર્ષિ વ્યાસ એમ કહે છે જે ભગવાનની કથાનું શ્રવણ કરે છે, મહાદેવની કથા જે સાંભળે છે એ ભવ પાર ઉતરે, ઇનમે કોઈ સંશય નહીં. વિષ્ણુ ભગવાન કહે છે નારદ મહાદેવની કથા સાંભળો. નારદ કહે ભગવાન મને મહાદેવની કથા કોણ કહે? વિષ્ણુ વિષ્ણુ ભગવાન કહે છે નારદ શંકર ભગવાનની કથાનું શ્રવણ કરવો હોય બ્રહ્મલોકમાં જઈને આપના પિતા બ્રહ્માજીને કહો, બ્રહ્માજી તમને મહાદેવની કથા કહે. નારદ વિષ્ણુ ભગવાનને પ્રણામ કરી બ્રહ્મલોકમાં આવે છે, પોતાના પિતા બ્રહ્માને પ્રણામ, સાષ્ટાંગ પ્રણામ, દંડવત પ્રણામ કરે છે, પોતાના પિતાજીની પરિક્રમા કરે છે અને હાથ જોડી નારદ કહે છે, હે પિતા બ્રહ્મા, આપ મારા પિતા, હું તમારો પુત્ર છું, આપ મને ભગવાન મહાદેવની કથા કહો. બ્રહ્માજી પોતાના આસન ઉપરથી ઊભા થાય છે, નારદની નજીક આવે છે, નારદને કહે છે, નારદ મારા પ્રણામનો સ્વીકાર કરો. નારદ કહે, અરે પિતા, હું તમારો પુત્ર છું, આપ મારા પિતા, મને શા માટે પ્રણામ કરો છો? હું તમને પ્રણામ કરું એ ધર્મ છે, કારણ કે આપ મારા પિતા છો, પણ તમે મારા પિતા, મને શા માટે પગે લાગો છો? એ સમય બ્રહ્મા યાદ રાખવા જેવું બોલે છે. બ્રહ્માજી એમ કહે છે, નારદ આપ તો સંત છો, સાધુ છો, મુનિ મહામુનિ ભગવાનના ભક્ત છો, તેથી હું તમને પ્રણામ નથી કરતો, પરંતુ હે નારદ હું તમને પગે એટલા માટે લાગું છું, પ્રણામ તેટલા માટે કરું છું. હે નારદ, દુનિયાનો કોઈ પાપીમાં પાપી માણસ હોય, જેને દુનિયાનો એક પણ પાપ ન છોડ્યો હોય, આવો મહાપાપી કોઈ માનવ હોય, પણ તેના મુખમાંથી શબ્દો પ્રગટ થાય કે મારે મહાદેવની કથા સાંભળવી છે, એ પાપી માનવ પણ પગે લાગવાને પાત્ર બની જાય છે. નારદ
તમારા મુખમાંથી શબ્દો પ્રગટ થયા છે કે મારે કથાનું શ્રવણ કરવું છે, મારે મહાદેવની કથા સાંભળવી છે, તેથી હે નારદ તમે મારા પુત્ર પણ મારા માટે પ્રણામ કરવાને યોગ્ય છો. બિરાજો નારદ, હું તમને શંકર ભગવાનની કથા કહું છું. હવે બ્રહ્મલોકમાં મહાદેવની કથા પ્રારંભ થાય અને સાચા અર્થમાં હવે શિવ કથા પ્રારંભ થાય છે, હવે શિવ કથાની શરૂઆત થાય છે. બ્રહ્મા બોલે છે, નારદ આ જગતના કલ્યાણ માટે, લોકહિત માટે, માનવ માટના સુખ માટે હું તમને શંકર ભગવાનની કથા કહું. ખુદ બ્રહ્મા હવે કથાનો પ્રારંભ કરે છે, હવે શિવ કથાના દ્વાર ખુલે છે. બ્રહ્માજી બોલે છે, લોકના હિત માટે, માનવ માત્રના સુખ માટે, જગત કલ્યાણ માટે હું આપને ભગવાન મહાદેવની કથા કહું. કથા શા માટે ભાઈ? લોકહિત માટે. કથા શા માટે? જીવ માત્રના કલ્યાણ માટે. આ મનસુખભાઈ એટલું મોટું આયોજન કર્યું શા માટે ભાઈ? જગત હિત માટે, લોક કલ્યાણ માટે, સૌ જીવોને સુખ મળે, સૌનું સારું થાય, સૌનું શુભ થાય, સૌનું મંગલ થાય, એટલા માટે પંડાલ બનાવ્યો છે, એટલા માટે એટલો મોટો મંડપ બનાવ્યો છે, આટલી સુંદર ગાડલાઓ પાથરીને સોફા ગોઠવી અને વ્યવસ્થા કરી છે. કથામાં બેઠા બેઠા સોફા પર ફોનમાં વાત કરવા માટે વ્યવસ્થા નથી, આ વ્યવસ્થા છે ભગવાનની કથા સાંભળવા માટે, આ વ્યવસ્થા છે ભગવાનનું ધ્યાન કરવા માટે, આ વ્યવસ્થા છે એનું સ્મરણ કરવા માટે, આ વ્યવસ્થા છે જીવનને ધન્ય કરવા માટે. ભલામણા આ કલ્પ વૃક્ષ છે, આ 3 કલાકનું અનુષ્ઠાન છે, આ 3 કલાકની સાધના છે, આ 3 કલાકની ઉપાસના છે, 3 કલાકની વાંગમય શિવ પૂજા છે, શબ્દરૂપી પુષ્પ લઈને ભગવાનને આપણે શણગારીએ છીએ. કથા એ કોઈ વાર્તા નથી, કથા એ કોઈ ટાઈમ પાસ નથી, કથા એ કોઈ મનોરંજન નથી, કથા એ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ખુલ્લી આંખો દ્વારા ભગવાનનું ધ્યાન છે. કથા ગંભીરતાપૂર્વક સાંભળવી જોઈએ, કથામાં પૂરતું ધ્યાન આપવું જોઈએ, કથામાં ચિત્ત રાખવું જોઈએ. કથા એક શ્રેષ્ઠ ભગવાનનો યજ્ઞ છે. દુનિયાના દરેક યજ્ઞો કરવાનો ફળ આ કથા સાંભળવાથી મળે. કેવી રીતે? ભાવ ભાવા કરમ શિવમ. કથામાં ભાવ ભળે ત્યારે શિવમ એટલે કલ્યાણ, ત્યારે શ્રોતાઓનું કલ્યાણ થાય. આ તો કથામાં ન ચિત્ત હોય, ન મન હોય, ન ધ્યાન હોય, ન હોય, ક્યારે ક્યારે હવા છાડા છ થાય. અરે અરે, આ તો મોટી મૂર્ખતા છે. કથા તો ઋષિ મુનિઓનો પ્રસાદ છે, કથા તો અમૃતની વર્ષા છે. શિવેતિ નામ પિયુષ વર્ષાધારા પરિલુપ્તઃ. આ કથા એક પેઢી નહીં, અનેક પૂર્વજોનો મંગલ કરનારી કથા છે. કથા કોઈ સામાન્ય વસ્તુ નહીં, દેવતાઓને પણ દુર્લભ, એ પ્રભુની કથા છે. બહુ જૂજ માણસો કથાને ગંભીરતાપૂર્વક લેતા હોય, બહુ જૂજ માણસો, બહુ ઓછા માણસો. બ્રહ્મા નારદને કહે છે, નારદ માનવ માત્ર, જીવ માત્ર, લોકાનામ હિત કામ્યા, લોકનું હિત કરવા માટે હું તમને શિવ કથા કહીશ. આ મનસુખભાઈ દેવાણી શા માટે કથા કરે છે? અરાણસી કે આજુબાજુના અડખે પડખેના ગામનું મંગલ થાય, હવનું હારું થાય. એક વાત બહુ યાદ રાખવા જેવી છે, કોઈ માણસે એમ કહે ને કે કથા સાંભળવાથી પિતૃની સદગતિ થાય, કથા સાંભળવાથી આપણા પિતૃની સદગતિ થાય, થતી છે, આપણે વાતનો વિરોધ નથી કરવો, પણ જેના પિતૃ સદગત થયા હોય ને એના આંગળે જ આવી ભગવાનની કથાઓ થાય. જેના પિતૃ સદગત થયા હોય અને પરમલોકને પામ્યા હોય એને આંગણે આવા ભગવાનના કાર્યો થાય. ઠીક, ભલે બોલવું જોઈએ કે ભાઈ જેના આંગણે કથા થાય તેના પિતૃ બધા સદગત થાય. અરે ભલામણ, જેના પૂર્વજો સદગત થયા હોય અને પરમલોકના અધિકારી બન્યા હોય એના આંગણે આવા ભગવાનના કાર્યો થાય છે. જેને ખેતરમાં કોઈના નિર્ણયના ઓઘા હળગાવ્યા હોય ને એને આંગણે આવા ભગવાનની કથા ન થાય. જેને જેને જેના પિતૃએ દાન કર્યા હોય, સત્કર્મો કર્યા હોય, સમર્પણ કર્યા હોય, જેમના પિતૃ વંદનીય હોય એમના આંગણે આ પ્રભુની કથા થાય છે.
તેથી આ કોઈ સામાન્ય વસ્તુ નથી. દેવતાઓને પણ દુર્લભ એ છે કથા શ્રવણનું. હવે તો આમથી આમ સુગંધે આવે છે, ક્યારેક ક્યારેક આ બાજુ પવન આવે છે, ગુંદીની ગાંઠિયાની સુંદર મજાના શાક શાકની સુગંધ આવે છે. તો હવા છે નું ટાણું થયું છે. તમે કહેતા હોય તો થોડી મિનિટ માટે ડાક ડમરું કરાવું કરાવું. ચાલો ડાક ડમરો વાગે શિવ તાંડવનાથ તાલી મહાદેવ ને વાહલી. હે મહાદેવ કૈલાસ માલી બ્રહ્માંડ નાયક, હે ભૂતનાથ, હે ભીમનાથ, હે કામનાથ. શિવ તાંડવ નાચે ચૌદ બ્રહ્માંડ ગાજે, ચૌદ બ્રહ્માંડ ગાજે મન વાળો શિવજી નો નામ ગાજે. સાત ધર્મ રૂપ ને શિવ તાંડવ નાચે, શિવ તાંડવ નાચે મન વાળો વાળો શિવજી નો મહાદેવ ને વહાલી બાબા કો યાદ કરે. મહાદેવ
गोल कमंडल गोले कमंडल कमंडल गोले त्रिशूल गोले डमरू गोले त्रिशूल गोले डमरू गोले श्रृंगी 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 गोले सपने
निरंजन महादेव निर्देशन स्वामी महाराज। प्रयाग तीर्थ में सुत पुराण जी शिव महापुराण कथा कहे छे, महर्षि भगवान वेद व्यास जी शिव महापुराण ग्रंथ ना प्रारंभे शिव महापुराण कथा सांभळवानो महिमा कहे छे। एक श्लोक में महर्षि भगवान वेदव्यास एवं कहे छे कि जे कोई मानव आदर थकी आ शिव महापुराण कथा नु श्रवण करे छे फलम भक्तु न शकनो में, भगवान महादेव ने कथा सांभळवानो जे फल मळे छे ए फल नो वर्णन कोई महापुरुष कोई देवताओ पण करी न शके। आवो भगवान व्यास जी शिव महापुराण प्रारंभे बोल्या छे। आवो एक श्लोक एक एक श्लोक महादेव ने वंदना छे, भले समझाय नहीं पण श्रेष्ठ वस्तु छे। भाव से सुन आदर के साथ अस्य शैवं पुराणस्य कीर्तनं श्रवणाद्विजं फलं भक्तो न शक्नोमि तत्स्नेहं मुने सतमा। हे श्रेष्ठ महात्माओ हूँ केवी रीते समझाऊ, परंतु हे महात्माओ जे कोई मानव भगवान महादेव ने कथा सांभळे छे जे कोई शंकर भगवान ने कथा नु श्रवण करे छे ए मानव वंदनीय छे, ते मानव दर्शन करवाने योग्य छे। शिव महापुराण में महर्षि व्यास जी एम कह्यु कि कोई पण जाति ना कोई पण ज्ञाति ना कोई पण वर्ण ना कोई पण देश ना कोई पण वेश ना जे मानव भगवान महादेव ने कथा सांभळे छे ए मानव नथी रुद्रा एव न संशय, इसमें कोई संशय नहीं। तमे जो तो खरा भला माना जे मानव भगवान महादेव ने कथा सांभळे छे एमनो कटलो महिमा, ए साक्षात रुद्र छे, इनमें कोई संशय नहीं। रुद्रा एव न संशय महर्षि व्यास नो ब्रह्म वाक्य छे, तेथी कथा में जे जे उपस्थित ए साक्षात रुद्र तुल्य छे, ए शंकरना स्वरूपो छे। तेथी कथा सांभळनार ने सामान्य न समझो। कोई मानव एम कहे के कथा सांभळवाथी पापमाथी मुक्ति थाय जरूर थती जो होय, एमां कोई संशय नहीं। कथा सांभळवाथी पापमाथी छुटकारो मळे ए तो एक नानी वात कहेवाय छे, पण जे माणस पाप मुक्त बने छे एमने जे अवसर प्राप्त थाय छे, जे मानवना पुण्यनो उदय थयो होय जे मानवना सत्कर्मनो उदय थयो होय छे एज मानव भगवानी कथामां बेसी शके छे। बाकी हूँ तमने को त्रण कलाक साढ़ा त्रण कलाक चार कलाक सुधी कथामां बेसवू ए कोई नानी वात थोड़ी छे। एक तप छे, एक साधना छे, एक अनुष्ठान छे, एक उपासना छे, भगवानी वांगमय पूजा शब्दों रूपी पुष्प लई अने भगवान ने अपने शणगारीए छे। पुष्पोनो शणगार तो सांज थाय तो करमाय जाय छे, पुष्पो लंघाय जाय, पुष्पो करमाय जाय, बुरजाय जाय। एक बात कहूं, कोई मानस ने अपने फूल नो हार पहेरावीए ने तो फूलो नो हार तो करमाय जाय छे, थोड़ोक समय जाय एटले धीमे 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 बुरझावा लगे। कोई पण ने फूलो नो हार पहेरावी तो फूलो नो हार तो बुरझाय जाय, पण एटलो याद राखजो कोई मानस माटे सुंदर शब्दों वडे ने पहेरावो होय ने तो ये हार करमातो नथी। ए माणस जीवनभर याद राखे छे के आ माणस आपणा माटे सारू बोल्यो हतो, आ माणस आपणा माटे शुभ बोल्यो हतो, आ माणस आपणा माटे सारू वक्तव्य आप्युं हतो, ए पुष्प शब्दरूपी पुष्पनो हार छे। आ दुनिया में फूलों हार पहेरावा वाला बहु मळे छे आपणने, पण सुंदर शब्दरूपी पुष्पनो हार पहेरावा वाला केटला। वक्ता जजमान शरीर ने शब्दरूपी पुष्पनो हार पहेरावे छे, वक्ता शू करे छे? ए शब्दों रूपी पुष्पों नो हार
તેમના જજમાનને પહેરાવે છે. શબ્દો કરમાતા નથી, સર્વો લંઘાતા નથી, શબ્દો અમર હોય છે. શબ્દ બ્રહ્મ છે. જે કાંઈ છે દુનિયા શબ્દો સાથે જોડાણી, આપણો વ્યવહાર એ શબ્દો સાથે. કોઈ પણ વિચારને રજૂ કરવો હોય તો તેના માટે કયો આધાર છે? શબ્દ. શબ્દ તેના માટે વાણી, શબ્દ આધાર. આપણો વિચાર કેવા શબ્દોથી કેવી રીતે રજૂ કરવો અને કેટલી વાર કઈ રીતે, એ બહુ મહત્વનું હોય છે. જે માણસને જીવનમાં બોલતા આવડી જાય, સમજો એ માણસ દુનિયાને જીતી શકે છે. અને આ દુનિયામાં માણસોને ઘણું બધું આવડે છે, પણ ઘણી વાર બોલવામાં એ માણસ પાછો પડી જતો હોય છે. મોટા મોટા ડેમો બનાવી શકે, મોટા મોટા રોડ બનાવી શકે, મોટી મોટી ઇમારતો ખડકી શકીએ, મોટા મોટા બિઝનેસ કરી શકીએ, મોટી મોટી ફેક્ટરીઓ સર્જન કરી શકીએ છે, પણ એ બધું થઈ શકે છે. પણ દુનિયાની મોટામાં મોટી કલા હોય તો એ બોલવાની કલા છે. એ પરમાત્માની ભેટ છે, વિશેષ પ્રકારનું વરદાન પરમાત્માનું, જેની પાસે શબ્દ ભંડોળ છે, જેની પાસે શબ્દ સૂજ છે, શબ્દની ગરિમા છે, શબ્દનો વિવેક છે, શબ્દની સૂજ છે, એ માણસ દુનિયામાં મેદાન મારી જાય છે. તેથી મારા યુવાન ભાઈઓ બહેનોને પ્રાર્થના છે, કોઈના માટે સુંદર મધુર મધુર શબ્દો બોલીએ. એ શબ્દો રૂપી પુષ્પનો હાર છે. તેથી જે કોઈ માનવ ભગવાન મહાદેવની કથા સાંભળે છે એ સાક્ષાત રુદ્ર છે. રુદ્રા એવ ન સંશયઃ, એ દર્શનીય છે, એ પૂજ્ય છે, એ તીર્થનો પ્રતીક છે. એમાં એ ભાવથી ને ભક્તિથી ને આદરપૂર્વક જે કથાનું શ્રવણ કરતો હોય છે એ તો દેવતાઓ માટે પણ વંદનીય છે. કથા શ્રવણ તો અનેક શ્રોતાઓ કરતા હોય છે, પણ એમાં કોઈ કોઈ શ્રોતા ભાવથી ભક્તિથી આદરથી લગાવથી પ્રીતિથી પ્રભુની કથાનું શ્રવણ કરતા હોય છે. એ કથા સાંભળનાર શ્રોતાજન એ દેવતાઓ માટે પણ પ્રણમ્ય બને છે, એ દેવતાઓ માટે પણ વંદનીય બને છે. આદર થકી, પ્રેમ થકી, ભક્તિ થકી મહર્ષિ ભગવાન વ્યાસ બોલે છે કે જે માનવે પોતાનું સર્વ મંગલ કરવું હોય તેમને રોજ નિત્ય શિવ મહાપણ ગ્રંથનો પાઠ કરો. આમાંથી અનેક એવા પવિત્ર આત્માઓ હોય કે રોજ ધર્મગ્રંથોનો પાઠ કરતા હશે. અને જે માનવ નિત્ય ધર્મગ્રંથનો પાઠ પોતાના ઘરની અંદર કરે છે તેને પોતાના ગૃહમાં પોતાના નિવાસસ્થાને દરેક યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. દુનિયાના યજ્ઞોનો યજ્ઞકો હોય તો એ છે આપણા પુરાણોનો પાઠ, ધર્મગ્રંથોનું પારાયણ. અનેક એવા પવિત્ર પુણ્યવાન માણસો હોય એ રોજ સવારમાં ધર્મગ્રંથનો પાઠ કરે છે. શિવ મહાપણનો રોજ પાઠ કરો, એક અધ્યાય. ભલે એક અધ્યાય ન થઈ શકે તો કમસે કમ પાંચ શ્લોક, ત્રણ શ્લોક, બે શ્લોક, અરે શ્લોકમ શ્લોકાર, અર્ધા શ્લોકનો પણ જો પાઠ કરે સા પાપા, તે માનવ જીવનના દરેક પાપોમાંથી આપોઆપ એક ક્ષણમાં છૂટી જાય છે. એક પલમાં જીવનના દરેક પાપો અર્ધા શ્લોકના શ્રવણ માત્રથી, અર્ધા શ્લોકના પાઠ માત્રથી. આ કોઈ કલ્પિત વાત નથી, આપ જો ઉપજાવી કાઢેલી વાત, બની બેસાડેલી વાત નથી. આ શિવ મહાપણ બોલે છે. સુનો ઓર એક શ્લોક. શ્લોકમ શ્લોક અર્ધ યહ પઠે ભક્તિ સંયુક્ત સ પાપા મુચ્યતે ક્ષણ. એક ક્ષણમાં, એક પલમાં એ માનવ જીવનના દરેક પાપોમાંથી એ છૂટી જાય, એ મુક્ત બની જાય. અને મારા યુવાન ભાઈઓ બહેનોને મારી બહુ આદર સાથે એક પ્રાર્થના છે, ભલે ધર્મગ્રંથો આપણને કઠિન પડે, અઘરા પડે, સમજાય નહીં, તો કમસે કમ સારા પુસ્તકોનું રોજ વાંચન કરવું. જે દિન કોઈ સારા પુસ્તકોનું વાંચન નથી કર્યું એ દિન આપણા માટે અમંગલ દિન કહેવાય છે. આટલું બધું લખાણું છે
એટલું બધું કહેવાનું છે કે જીવનભર કહ્યા કરી, જીવનભર વાંચ્યા કરી તો પણ એ ખાલી થઈ શકે નથી. માણસ પુસ્તક પ્રેમી હોવો જોઈએ. કોઈ માણસને ભેટમાં પુસ્તક આપ્યું. બે દિવસ પહેલા મને પુસ્તક એક ભેટમાં મળેલું, પૂજ્ય ગુણવંત શાહનું પુસ્તક હતું, મરો ત્યાં સુધી જીવો. કેટલી સુંદર વાત હતી, મરો ત્યાં સુધી જીવો. ઘણા માણસો જીવે છે પણ એ મરેલા જીવે છે. મરો ત્યાં સુધી જીવો, એક એક પલને માણો, એક એક પલને સમજો. જીવન મૂલ્યવાન છે. આ દુનિયામાં પૈસા દેતા બધું મળે છે, જીવનની ગયેલી ક્ષણ પાછી મળે. કોઈ માણસ એવો દેખાડો કે જીવનની ગયેલી કલાક, જીવનનો ગયેલો દિવસ, જીવનની ગયેલી પલ પાછી મળે નહીં. જીવન એટલે શું? સમયથી ભરેલું એક સાધન આ જીવન છે. ધીરે ધીરે બેલેન્સ ખાલી થાય છે અને આ બેલેન્સ પુરાવી શકાતું નથી. મોબાઈલમાં તો ખાલી થઈ ગયું હોય તો વળી બીજું પુરાવી દઈએ આપણે, પણ આમાં સમયરૂપે બેલેન્સ પૂરી શકાતું નથી. તેથી ડાયો માણસ તેને કહ્યું, ભગવત માણસ તેને કહ્યું, સજ્જન અને સમજદાર માણસ તેને કહ્યું, પોતાના જીવનનો સારો સદુપયોગ કરે. બુદ્ધિ, મતિ, સંપત્તિ અને જીવનના સમયનો જે સદુપયોગ કરે છે એ માણસ આ દુનિયામાં વિશેષ હોય છે. કોઈ વિશેષ માણસ હોય છે, એ કોઈ નિમ્ન માણસ, એ કોઈ સામાન્ય માણસ ન હોય. આ દેવાણી પરિવારે શું કર્યું છે? બુદ્ધિનો, મતિનો, સમજણનો, સંપત્તિનો, સમયનો સદુપયોગ કર્યો છે. તેથી આપણે રાણસિંહના આંગણે આપણને અવસર પ્રાપ્ત થયો છે. આ સમયનો સદુપયોગ છે, આ સંપત્તિનો સદુપયોગ છે, બુદ્ધિનો, મતિનો પૂરો સદુપયોગ પ્લાનિંગ સાથે કરવામાં આવે. બસ થાંભલા ખોડી દીધા ને તેજ બનાવીને કથાનો પ્રારંભ થયો, એમ નહીં. પ્લાનિંગ સાથે કોને ક્યાં બેસવાનું, કઈ રીતે બેસવાનું, કોનું કેટલું સન્માન, કેવી રીતે ક્યાં તેનું સ્થાન હોઈ શકે, કેટલો માણસ ઊંચો, કઈ રીતે તેને ક્યાં બેસાડવું, કઈ રીતે વ્યવસ્થા, કઈ રીતે ચાલવું, કઈ રીતે બેસવું, કઈ રીતે ભોજન, કઈ રીતે પાણી વ્યવસ્થા, એક એક વસ્તુ મતિ બુદ્ધિનો પૂરો સદુપયોગ. આ ડાયા માણસોના લક્ષણ છે, આ ભગવત માણસોના લક્ષણ છે. જીવનમાં ઊંચાઈ મળે, પ્રતિષ્ઠા મળે, એ પ્રતિષ્ઠાને ટકાવી રાખવા માટે આ ભગવત કાર્યો એના ટેકા હોય છે, એના ટેકા હોય છે. આપણને જે સમાજમાં સ્તર મળ્યું હોય, સ્થાન મળ્યું હોય, પ્રતિષ્ઠા મળી હોય, એને ટકાવી રાખવા માટે ક્યાં ટેકા? કે વાહડાને ટેકા ન મૂકે, લાકડાને ટેકા આમાં ના હાલે ને, આમાં કે લોખંડના ટેકાઓ ના હાલે. આમ જીવનમાં મળેલી પ્રતિષ્ઠા, મળેલું સન્માન એને નિત્ય ટકાવી રાખવું હોય તો ભગવત કાર્યો કરતા રહેવા પડે છે, આવા પ્રભુ કાર્યો કરતા રહેવા પડે છે. તો મળેલું સ્તર અકબંધ રહે છે, આ ટેકા છે. કોઈ કથા કરે, કોઈ યજ્ઞ કરે, કોઈ ભગવત કાર્ય કરે, કોઈ ગામને જમાડે, કોઈ બ્રાહ્મણ જમાડે, કોઈ મોટી પૂજા કરે, કોઈ સમાજને ભેગા કરીને સુંદર મજાનું સત્કાર્ય કરે, આ મળેલી પ્રતિષ્ઠાના ટેકા હોય છે. તેથી આપણા સૌ ઉપર આ દેવાણી પરિવારનો એક મોટો ઉપકાર કહેવાય છે. નાનકડો એવું રાણસિંહ ગામ, અને એ ગામના આંગણે એટલું ભવ્ય દિવ્ય આયોજન, અને આ કથા કઈ મંડપમાં બેઠા એટલા જ માણસો નથી સાંભળતા, કરોડો શ્રોતાઓ શિવકથાનું શ્રવણ કરતા હોય. કારણ કે આ કથા આસ્થા ટીવીમાં લાઈવ પ્રસારણ છે, દેશ અને દુનિયામાં અનેક માણસો કથાનું શ્રવણ કરતા હોય છે. અને કોઈ કોઈ માણસો એમ થાય કે એકલો માણસ એટલું મોટું કરી શકે છે, એકલો માણસ એક પરિવાર એટલો મોટો ખર્ચ કરી શકે છે. અને આવા મોટા આયોજન અને એટલું મોટું દિવ્ય આયોજન કરનારા એ મારા ધ્યાન પ્રમાણે એ ગુજરાતી જ હોય છે, એ આપણા ગુજરાતી જ હોય છે, એમાં કોઈ શંકા નહીં. એ ગુજરાતી કરી શકે છે, એમાં સૌરાષ્ટ્રનો માણસ હોય, ભોજન કરાવવામાં તો પાછો ન પડે, જમાડવામાં તો થોડો પણ પાછો કદમ ન. કારણ કે જલારામની ભૂમિ છે, આ જલારામની ભૂમિ છે, આ સાધુ સંતો મહાપુરુષોની ભૂમિ છે, અમારા નરસિંહની ભૂમિ છે, કેટલા કેટલા સાધુ સંત પુરુષોની ભૂમિ છે. અને અમારું રાણસિંહ તો મારા નિર્દોષાનંદની તપોભૂમિ છે.
ગુરુદેવ નિર્દેશાનંદજીની તપોભૂમિ છે. આજે સવાર સવારમાં સૂર્ય ઉગી રહ્યો હતો અને યજ્ઞ કરીને ઉભો થયો હતો અને મને એમ થયું કે લાવને જરીક અગાસીમાં આટો મારું જરીક ગામને જો કેવું ગામ છે. બહારું નીકળ્યો હતા, બે ત્રણ ભાઈઓ હતા, બે ત્રણ બહેનો હતી, બાપુ ઓમ નમો નારાયણ, એટલો મને રાજીપો થયો. મેં કીધું વાહ, આ શિવ ભક્તોની ઓળખાણ છે ઓમ નમો નારાયણ. આ મહાદેવના ભક્તોની ઓળખાણ જય નારાયણ ઓમ નમો નારાયણ, આ શિવ ભક્તોની પહેચાન છે ઓમ નમો નારાયણ ઓમ નમો નારાયણ. અને મને આજે વિઠ્ઠલ મામાને ભાઈ મનસુખભાઈ કહેતા હતા કે અમારું ગામ લગભગ શિવ ભક્ત છે, શિવ ભક્ત છે. અરે જે ઘરમાં શિવ ભક્ત થતું હોય ઘર વંદનીય કહેવાય, તો આ તો પૂરા ગામમાં શિવ ભક્તિ થાય. આ ગામની તો પ્રશંસા કરીએ એટલી ઓછી પડે. આ ગામ તો પરમ તીર્થ ગામ છે, સદગુરુદેવની પૂરી કૃપા છે. કેટલું સુંદર ધ્યાનસ્થ ચિત્ર છે. મહર્ષિ ભગવાન વ્યાસ કહે છે, શ્લોકમ શ્લોકાર્ધ, અડધા શ્લોકનો પાઠ કરો. શિવ મહાપ્રભુના અડધા શ્લોકનો પાઠ કરો. આગળ એમ કહ્યું કે આપ શિવ મહાપ્રભુ ગ્રંથનો પારાયણ પાઠ ન કરી શકો, અડધા શ્લોકનો પણ પાઠ કરવાનો આપની પાસે સમય નથી, તો શું કરવું? બહુ સરસ વાત કરી, ભક્તિ અર્ચને દિને દિને. અશ્વમેઘ, જે કોઈ ભક્તિ સાથે શિવ મહાપ્રભુ ગ્રંથની પૂજા કરે તેને શું મળે? દિને દિને અશ્વમેધસ્ય, અશ્વમેધ યજ્ઞ કરવાનું ફળ મળે છે. આ જજમાનેશ્વર યોગ શિવ મહાપ્રભુ કથાનો પ્રારંભ થાય તો પૂરા સહપરિવાર સાથે શું કરે? શિવ મહાપ્રભુ ભગવાનની પૂજા કરે. તો શિવ મહાપ્રભુ ભગવાનની પૂજા કરવાનો હેતુ કયો ભાઈ? તો મહર્ષિ ભગવાન વ્યાસજી એમ કહે છે કે જે કોઈ શિવ મહાપ્રભુ ગ્રંથની પૂજા કરે છે તેને રોજ દિને દિને તેને મહાન અશ્વમેધ યજ્ઞ કરવાનું ફળ મળે છે. હે, તેથી ક્યારે આ શિવ મહાપ્રભુની પૂજા કરવાનો અવસર પ્રાપ્ત થાય ને તો સમજવું આ યજ્ઞનો યજ્ઞ આ મહાયજ્ઞ છે. હે, સૌને ન અવસર મળે ભાઈ, કોઈ કોઈને જ્વલે જ્વલે ભાગ્ય ભાગ્ય કોઈને આવા અવસરો પ્રાપ્ત થતા હોય છે. શિવ મહાપ્રભુ ગ્રંથની પૂજા કરે. આગળ એમ કહ્યું, આપની પાસે શિવ મહાપ્રભુ ગ્રંથની પૂજા કરવાનો પણ જો અવસર ન હોય, સમય ન હોય, નમસ્કુર્યા દૂરતઃ સર્વ દેવાર્ચનમ ફલમ ચ. કેટલી સરસ વાત કરી છે. જે કોઈ દૂરથી શિવ મહાપ્રભુ ભગવાનને પગે લાગે છે તેને શું મળે? ભુવનના દેવી દેવતાઓની પૂજા અર્ચન કરવાનું ફલ આ શિવ મહાપ્રભુ ભગવાનને પગે લાગવા માત્રથી, શિવ મહાપ્રભુ ભગવાનને પ્રણામ કરવા માત્રથી પ્રાપ્ત થાય છે. અને એક બહુ સરસ વાત કરી, ધ્યાન દેના, મહેમાન કોણ આવે કોણ જાય છે અહીંયા ધ્યાન આપો. આ એક સાધના છે, આ એક અનુષ્ઠાન છે. બહુ સરસ વાત આવે છે, ગાયંતયો અહર્નિશમ, જે માનવ દિવસ અને રાત્રિ શિવ મહાપ્રણનું ગીત ગાય છે તેમના માટે એમ કહ્યું, દેવા ઇન્દ્ર પુરોગમઃ, દેવ સમૂહ સાથે ઇન્દ્ર એમની સેવા કરવા માટે પ્રતીક્ષા કરે. તમે જો તો કરાવ ભલા માણા, આ થતું હોય તો જ વ્યાસે લખ્યું હોય ને કે પુરાણોમાં અસત્ય વસ્તુ તો ન જ હોય. પુરાણ એટલે પૂર્ણ સત્ય છે ને, જીવનમાં રહેલી ઉણપને પૂરવાનું કામ કરે ઇતિ પુરાણ. આપણું ખેતર હોય, ગામડાની ભાષામાં બોલીએ, આપણે ગામડાના માણસો, ખેતરમાં ઢોરા ઢળિયા હોય તો શું કરીએ? પુરાણ કરવાનું કામ કરીએ, પુરાણ કરવાનું, પુરાણ કરવાનું કામ કરીએ, સુંદર મજાનું લેવલ કરીએ, પુરાણ કરીએ, એમાંય કાપવાળી માટી નાખીએ, એમાંય ખાતરયુક્ત માટી પૂરીએ, તો પુરાણ એમાં મબલક પાક થાય, મબલક પાક આવે, પાક આવે. આપણે ખેડૂત છીએ. તું પુરાણો જીવનમાં રહેલી ઉણપને પૂરવાનું કામ કરે ઇતિ પુરાણ છે, પ્રાચીન છે એટલે પુરાણ છે. જે માણસે પોતાના જીવનમાં સફળતા મેળવવી હોય, માનસિકતાને સ્થિર કરવી, તેના માટે શ્રેષ્ઠ કોઈ માર્ગ હોય તો એક ઘડી આધી ઘડી આધી મેં પુણ્યાર્થ સત્સંગ કરો, કથાનું શ્રવણ કરીએ. આપણે વ્યાસ ભગવાનના વચનો છે, જે કોઈ દિવસ અને રાત્રિ શિવ મહાપ્રણનો ગીત ગાય છે તેમની સેવા કરવા માટે ઇન્દ્ર પ્રતીક્ષા કરે છે દેવ સમૂહ સાથે, દેવ સમૂહ સાથે.
કેટલી શ્રેષ્ઠ વાતો છે. હવે અતિ મહત્વની વાત ધ્યાન દેને, જે કોઈ જીવનમાં એક વાર શિવ મહાપણ ગ્રંથનો પૂરો પાઠ કરે, પૂર્ણ પારણ કરે, પરિપૂર્ણ પઠે દ્યસ્તુ, એ માનવ જીવિત હોય તો પણ તેને મુક્ત સમજવું. એ માનવ મુક્તિ માટે કોઈ સાધના ઉપાસના અનુષ્ઠાન કરે ન કરે, લેકિન જીવનમાં એક વાર પૂર્ણ શિવ મહાપણ ગ્રંથનું પારણ કરે છે તે માણસ જીવિત હોય તો પણ તેને મુક્ત માનવું. મુક્તિનો દાતા શંકર છે ભાઈ, મહાદેવનું એક નામ છે મુક્તેશ્વર મહાદેવ. કોઈ માણસ એમ કે શ્રીમદ ભાગવત કરવાથી જ પિતૃઓને મુક્તિ મળે, જરૂર મળે જ, ન સંશય. પરંતુ મુક્તિનો દેવ ભગવાન શંકર છે. ભગવાન શંકરનું તો નામ લેવાથી આપણા પૂર્વજોને મુક્તિની ઉપલબ્ધિ થાય છે. શિવનું તો નામ લેવા માત્રથી. તો એક વાર પૂર્ણ શિવ મહાપણ ગ્રંથનું પારણ કરે, પાઠ કરે, સપ્ત સંહિતા માદરાજ આદર સાથે, પાછું કરવા ખાતર નહીં, સાંભળવા ખાતર નહીં, બેહવા ખાતર બેહવું એમ નહીં ભાઈ, માદરાત આદર સાથે, આદર સાથે ભગવાનની કથાનું શ્રવણ પરિપૂર્ણ પઠે દેસ્તુ તો સા જીવન મુક્ત ઉચ્ચતે, એ માનવ જીવિત હોય તો પણ તેને મુક્ત માનવો. તેથી આપણને જે અવસર મળ્યો છે એ અવસર કોઈ સામાન્ય અવસર નથી, આ દુર્લભ અવસર છે, અતિ દુર્લભ અવસર છે.